હેલો દોસ્તો, મજામાં જશો. આજે આપણે દોસ્તો માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડમાં જે વ્યૂ મેનુ, લાસ્ટ મેનુ છે, એ આજે આ વિડીયોમાં આપણે શીખવાના છીએ. સૌ પ્રથમ દોસ્તો આપણે સ્ટાર્ટ મેનુ ઉપર જઈએ. સ્ટાર્ટ મેનુ સિમ્બલ ઉપર ક્લિક કરીએ એટલે સ્ટાર્ટ મેનુ ઓપન થઈ જશે. પછી આપણે જવાનું રહેશે માઇક્રોસોફ્ટ ઓફિસ, એ પેકેજની અંદર આપણે જવાનું રહેશે, માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ, બરાબર. એની ઉપર ક્લિક કરવાનું એટલે આપણું વર્ડ ઓપન થઈ જશે. થોડું ઘણું ટાઈપિંગ કરી લઈએ. આ રીતનો એક લેટર ટાઈપ કરી લીધો દોસ્તો મેં. હવે આપણે જવાનું રહેશે લાસ્ટમાં વ્યૂ મેનુ. વ્યૂ મેનુમાં દોસ્તો આપણને જે પાંચ ભાગમાં સબ મેનુ એના વેચાયેલા છે, ડોક્યુમેન્ટ વ્યૂ, પછી શો એન્ડ હાઈડ, પછી ઝૂમ, પછી વિન્ડો અને છેલ્લે છે મેક્રો. ડોક્યુમેન્ટ વ્યૂ, બરાબર. એમાં તમને દોસ્તો ડોક્યુમેન્ટ વ્યૂમાં પ્રિન્ટ લેઆઉટ, બરાબર. પ્રિન્ટ લેઆઉટ એટલે કે આપણે જે પ્રિન્ટ કરવાના છીએ એ આ પેજ, બરાબર, એ પેજ તમને અહીંયા જોવા મળશે. પછી અહીંયા આવે છે ફૂલ સ્ક્રીન રીડિંગ, બરાબર. એની ઉપર ક્લિક કરશો એટલે જેટલા પેજ હશે ટાઈપિંગ કરેલા એ તમને અહીંયા જોવા મળશે. ક્લોઝ વિન્ડો. પછી આવશે વેબ લેઆઉટ, બરાબર. એટલે કે આપણે દાખલા તરીકે કોઈ ઇન્ટરનેટમાં, નેટમાં, બ્રાઉઝરમાં સર્ચ કરતા હોય, એમાં લખાણ હોય, ટાઈપિંગ કરેલું હોય, બરાબર, એ તમને એ રીતનું એની ઉપર ક્લિક કરશો એટલે વ્યૂ જોવા મળશે. નેટ ઉપર દોસ્તો આપણને આ રીતનું વ્યૂ જોવા મળે. પછી આવે છે આઉટલાઇન. આઉટલાઇનમાં શું હોય દોસ્તો, એની ઉપર ક્લિક કરો એટલે તમને જે આપણી લાઇન હોય એમાં તમને કર્સર જે ગોળ ગોળ ટપકાશે આઉટલાઇન જોવા મળશે. એમાં તમે કોઈ પણ જગ્યાએ ક્લિક કરો એટલે એ આઉટલાઇન સિલેક્ટ થઈ જશે, આખી લાઇન સિલેક્ટ થઈ જાય આઉટલાઇનથી જેટલું તમે ટાઈપિંગ કરેલું હોય. દાખલા તરીકે સબ્જેક્ટ છે, બરાબર, કે મારે થોડાક અક્ષર મોટા કરવા છે અથવા બોલ્ડ કરવા છે, તો એ લાઇન આખી સિલેક્ટ થઈ જશે. અહીંથી તમે એના અક્ષર મોટા કરી શકો, બરાબર દોસ્તો. પછી તમે અહીંથી એનું લેવલ પણ ચેન્જ કરી શકો આ રીતનું, બરાબર. અહીંથી અક્ષર નાના મોટા કરી શકો તમે, બરાબર. પછી અહીંયા તમને ઓલ લેવલ જોવા મળશે. અહીંથી તમને એક બે ત્રણ તમારે જે યોગ્ય લાગે એ તમે રાખી શકો, બરાબર. શો ટેક્સ્ટ ફોર્મેટિંગ, બરાબર. એની ઉપર ક્લિક કરશો એટલે આપણું જે ટેક્સ્ટ ફોર્મેટિંગ છે એ સેન્સ તમને જોવા મળશે. પછી શો ફર્સ્ટ લાઇન, બરાબર. ફર્સ્ટ લાઇન છે તમારે શો કરવી હોય તો એની ઉપર તમે ક્લિક કરીને શો કરાવી શકો. પછી અહીંથી શો ડોક્યુમેન્ટ પણ કરાવી શકો, માસ્ટર ડોક્યુમેન્ટ, બરાબર. એની ઉપર ક્લિક કરશો એટલે શો તમને માસ્ટર ડોક્યુમેન્ટ જોવા મળશે. પછી અહીંથી તમે ક્રિએટ કરી શકો, ઇન્સર્ટ કરી શકો ડોક્યુમેન્ટને, બરાબર. આપણે અહીંયા આપી દઈએ ક્લોઝ આઉટલાઇન વ્યૂ, બરાબર. પછી પાછું વ્યૂ મેનુમાં વળી જવાનું. પછી આવે છે ડ્રાફ્ટ. ડ્રાફ્ટ ઉપર ક્લિક કરીએ ને એટલે દોસ્તો તમને આ રીતનો વ્યૂ જોવા મળશે. આપણે ડ્રાફ્ટ કઈ રીતનો હોય એ રીતનો, બરાબર, ડ્રાફ્ટની ટાઈપના તમને વ્યૂ જોવા મળશે. આપણે પ્રિન્ટ લેઆઉટમાં પાછા સિલેક્ટ કરી લઈએ. પછી રૂલર. રૂરલ એટલે કે એરિયા, બરાબર. જે આપણે પ્રિન્ટ કાઢવાની છે એનો એરિયા તમને અહીં
ઉપલી લાઈનમાં જોવા મળશે. જો 1, 2, 3 આથી 16 સુધી અહીંથી તમે એડજસ્ટ પણ કરી શકો આ રીતના માઉસ કી પ્રેસ કરીને. બરાબર દોસ્તો, આ રીતના તમને રૂરલ એરિયા જોવા મળશે. પછી ગ્રીડ લાઈન, ગ્રીડ લાઈનમાં શું હોય, આપણે લખેલું હોય દાખલા તરીકે એટલું ટાઈપિંગ કરેલ, આ તમે આ ગ્રીડ લાઈન છે એટલામાં જ તમે ટાઈપિંગ કરી શકો. બરાબર, જો બાકીનો ભાગ છે એ તમને પ્રિન્ટ આઉટમાં નહીં આવે. આ રીતનું તમે ગ્રીડ લાઈન સિલેક્ટ કરીને પણ ટાઈપિંગ કરી શકો એટલે તમને ખબર પડે કે કેટલો ભાગ પ્રિન્ટ આઉટમાં જવાનો છે. જો અહીંયા એટલી જગ્યા રહી ગઈ પ્રિન્ટમાં, એટલું જ પ્રિન્ટ થાય, એટલી જગ્યા હજી અહીંયા છે. બરાબર, પછી આવે છે ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટ મેપ. હવે તમારે મેપમાં કોઈ ટાઈપિંગ કરવું હોય બરાબર, એમાં મેપમાં કઈ રીતનો જોવા મળે તમને ડોક્યુમેન્ટ, તો તમને અહીંયા જોવા મળશે. પછી આવે છે થંબનેલ. થંબનેલમાં શું હોય દોસ્તો, જે આપણે જે આ પેજ તમે કેટલા પેજ લીધેલા છે એ તમને બાજુમાં જોવા મળશે અહીં નેવિગેશનમાં. બરાબર, આ નેવિગેશન બાર છે એમાં તમને પેજ વ્યૂ જોવા મળે. પછી આવે છે ઝૂમ. ઝૂમ ઉપર ક્લિક કરશો એટલે તમારે કેટલા ટકા ઝૂમ રાખવું છે અહીંયા તમને જોવા મળશે. ટેક્સ્ટ પ્રમાણે રાખો તો ટેક્સ્ટ પ્રમાણે, પછી હોલ પેજ પ્રમાણે 75%, 100% વ્યૂ તમારી રીતે તમે વ્યૂ રાખી શકો. 100% વ્યૂ રાખવું હોય તો ડાયરેક્ટ લાઈનલી તમે 100% વ્યૂ રાખી શકો. પછી વન પેજ વ્યૂ રાખવું હોય તો 1 પેજ વ્યૂ રાખી શકો. ટુ પર ક્લિક કરશો એટલે 2 પેજ વ્યૂ થઈ જશે. બરાબર, અને બાજુમાં પેજ હોય તો અહીંયા તમને શો થાય. પછી પેજ વિડ્થ, પેજ વિડ્થ એટલે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારે પેજ તે મોટું થઈ જશે. પછી આવે છે વિન્ડોઝમાં. વિન્ડોઝમાં વિન્ડોમાં શું હોય તો કે ન્યૂ વિન્ડો. આપણે અત્યારે હાલમાં ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ 1 બરાબર, એનું જ કોપી બીજું ડોક્યુમેન્ટ થઈ જાય. બરાબર, એટલે ન્યૂ વિન્ડો ખુલશે, એની ઉપર ક્લિક કરો એટલે ન્યૂ વિન્ડો ઓપન થઈ જશે. એટલે આપણે બે જે ડોક્યુમેન્ટ છે વર્ડના એ ઓપન થઈ ગયા છે. તો અહીંયા તમને જોવા મળશે ડોક્યુમેન્ટ 1-1 અને ડોક્યુમેન્ટ 1-2. બરાબર, આપણે બે રહી ડોક્યુમેન્ટ 1-1. પછી અહીંયા આવે છે એરેન્જ વોલ. એરેન્જ વોલમાં શું હોય દોસ્તો, જેટલા તમે ઓપન કરેલા હોય ન્યૂ વિન્ડો બરાબર એ અહીંયા તમને શો થઈ જશે. પછી બીજા વોલમાં બે રીતે અહીંયા તમને શો જોવા મળશે. બરાબર દોસ્તો, તો અહીંયા કોઈ હું ટાઈપિંગ કરું છું તો તમને ઉપર પણ જોવા મળશે. તો અહીં લખું ગુજરાતી કોમ્પ્યુટર. બરાબર, અહીંયા ટાઈપિંગ કર્યું તો પહેલાં વિન્ડોમાં પણ સાથે સાથે ટાઈપિંગ થતું જોવા મળશે. બરાબર, હવે પહેલાં વિન્ડોમાં હું ટાઈપિંગ કરું તો પણ બીજા વિન્ડોમાં તમને ઓટોમેટિક જોવા મળશે કોમ્પ્યુટર ગુજરાતી. ગમે ટાઈપિંગ કરો એ તમને બીજા વિન્ડોમાં પણ ઓટોમેટિક ટાઈપિંગ થઈ જશે. પછી સ્પ્લિટ. સ્પ્લિટ એટલે કે પેજને, આપણું પેજ હોય ને સ્પ્લિટ થાય. બરાબર, એ વિન્ડો હોય તો વિન્ડોનો વિન્ડો પણ સ્પ્લિટ થાય. બરાબર, દાખલા તરીકે અહીંથી આપણે આપી દઈએ એરેન્જ. એટલે દોસ્તો, જે આપણે પેજ હતા વિન્ડો હતા એ સ્પ્લિટ ઉપર ક્લિક કરી એટલે અહીંયા તમને બીજો વિન્ડોનો જે પેજ છે સ્પ્લિટ થઈ જાય. બરાબર, જોવો તમે દોસ્તો અહીંયા ક્લિક કરશો એટલે આ થઈ જશે ઓપન. બરાબર દોસ્તો, પછી અહીંયા કોઈ વર્ડ ટાઈપિંગ કરીએ તો પણ ત્યાં તમને ઓટોમેટિક એ પેજમાં જોવા મળશે. એટલે એક વિન્ડોમાં સ્પ્લિટ કરીએ એટલે જે બીજો વિન્ડોનો જે પેજ છે એ પણ તમને અહીંયા શો થશે. એમાં તમે ટાઈપિંગ કોઈ પણ કરો બરાબર, એ ના ટાઈપિંગ ઓટોમેટિક થઈ જશે. અહીંથી આપી દઈએ આપણે રિમૂવ સ્પ્લિટ એટલે રિમૂવ થઈ જશે. બરાબર, પછી અહીંયા આવશે વ્યૂ સાઇડ બાય સાઇડ.
એટલે બે વિન્ડો આપણે ઓપન કરેલા હોય ડોક્યુમેન્ટના, બરાબર, વર્ડના, તો સાઈડ બાય સાઈડ અહીંથી તમે વ્યૂ કરી શકો. એની ઉપર ક્લિક કરશો એટલે બે બાજુ બાજુમાં ઓપન થઈ જાય સાઈડમાં, એમ બરાબર. પછી અહીંથી અહીંયા સુધી તમારે શો કરાવવું હોય તો બીજો વિન્ડો પણ શો કરાવી શકો. અત્યારે બે ડોક્યુમેન્ટ ખુલેલા છે, ડોક્યુમેન્ટ 1 અને 2, બરાબર. કોઈ પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો. હવે આપણે આને આપી દઈએ છીએ ક્લોઝ. હવે દોસ્તો આવે છે મેક્રો. મેક્રોમાં શું હોય દોસ્તો, અહીંયા તમે વ્યૂ એટલે કે તમે રેકોર્ડ કરેલો હોય મેક્રો, બરાબર, એ તમને વ્યૂ બટન ઉપર ક્લિક કરો એટલે તમને અહીં શો થઈ જશે. આપણે એક રેકોર્ડ કરીને જોઈ લઈએ. રેકોર્ડ મેક્રો કરવો હોય તો રેકોર્ડ મેક્રો ઉપર ક્લિક કરવાનું, અહીં કોઈ પણ નામ આપી દેવાનું તમારે. નામ આપી દઈએ ગુજરાતી, નામ આપી દઈએ, બરાબર. બટન અથવા કીબોર્ડ કોઈ પણ ઉપર ક્લિક કરી દેવાનું. હવે દોસ્તો આપણા મેક્રો ચાલુ થઈ ગયો છે. આપણે વર્ડ અહીંથી કાઢી નાખીએ, બરાબર. આ વર્ડ કોઈ ટાઈપિંગ કરી લઈએ, ગુજરાતી કોમ્પ્યુટર ઇઝ બેસ્ટ. હવે આપણે માઇક્રોને સ્ટોપ રેકોર્ડિંગ, બરાબર, અથવા રેકોર્ડિંગ તમારે પુશ કરવું હોય તો પુશ કરી શકો. આપણે બધે રેકોર્ડિંગ સ્ટોપ, બરાબર. હવે દોસ્તો આપણે અહીંયા આ લાઈનની અત્યારે જરૂર નથી, એને ડિલીટ કરી નાખીએ. તમારે લાઈનની વારે વારે જરૂર પડતી હોય ટાઈપિંગ કરવાની, અમુક શબ્દો હોય, વર્ડ હોય, એ તમે એને માઇક્રો કરી શકો. કોઈ પેરેગ્રાફ હોય, બરાબર, એ તમે કોઈ વ્યાખ્યા હોય એને તમે અહીંથી રેકોર્ડ કરી શકો. આપણે આ લાવવાનું છે માઇક્રો રેકોર્ડિંગ કર્યું છે, બરાબર. પહેલાં તો વ્યૂમાં જવાનું, આપણે ગુજરાતી જે ટાઈપિંગ કર્યું હતું, બરાબર, અહીંયા તમને જોવા મળશે. આપણે આપી દેવાનું રન બટન ઉપર ક્લિક. જે આપણે જે ટાઈપિંગ કર્યું છે એ તમને અહીંયા જોવા મળશે. તો દોસ્તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો દોસ્તો, અને આ વિડીયો તમને ગમ્યો તો લાઇક અને શેર કરો. અને આ દોસ્તો આ મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને સાથે સાથે બેલ આઇકોનને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી તમારા મોબાઈલમાં હું વિડીયો અપલોડ કરું એટલે તમને તમારા ફોનમાં તમને નોટિફિકેશન મળી રહે અને તમે મારો વિડીયો સૌથી પહેલાં જલ્દી જલ્દી જોઈ શકશો. આ મારો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર દોસ્તો.